સિદ્ધપુરનું સરસ્વતી મુક્તિધામ સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં પ્રસિદ્ધ છે અને તેમાંથી પ્રેરણા લઈને અન્ય જગ્યાએ પણ લોકો આવા સ્મશાન ગૃહ નિર્માણ કરી રહ્યા છે, જેમાં ચાણસ્મા ખાતેના સમગ્ર વણકર સમાજ દ્વારા ચાણસ્મા હાઈવે પર સરદારપુરા રોડ પર આવેલ વણકર સમાજની સ્મશાન ભૂમિમાં સમાજના વડીલોનું માર્ગદર્શન અને યુવાનોની ટીમવર્ક દ્વારા સૌના સહિયારા પ્રયત્નો અને શ્રમયજ્ઞ દ્વારા સુંદર બગીચા સહિત વણકર સમાજ મુક્તિધામનું સુંદર નિર્માણ કરાયું છે। પ્રોજેક્ટના પ્રણેતા પેન્ટર કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે અમારા સ્મશાન ગૃહની જગ્યામાં જાડી ઝાંખડા કાંટા બાવળિયા છવાયેલા હતા અને સમગ્ર જગ્યા જંગલી જેવી પડી રહી હતી, જેનો કેટલીક વાર દારૂ સહિત અસામાજિક પ્રવૃત્તિ માટે પણ લોકો દુરુપયોગ કરતા હતા, પરંતુ એક સારું આદર્શ અને સ્વચ્છ સુવિધાયુક્ત સ્મશાન ભૂમિ નિર્માણ કરવાનો વિચાર આવતા અને આ વિચારની વાત ચાણસ્માના મોટા વણકરવાસ, નાના વણકરવાસ અને બુઢિયાવાસના વડીલો અને સમાજને કરતા તેઓએ હકારાત્મક પ્રતિસાદ આપી સ્વૈચ્છિક આર્થિક સહયોગ દ્વારા આ સમગ્ર કાર્ય સાકાર કરવા લીલી ઝંડી આપી હતી। સવારના દાતાઓના સહકારથી અંદાજે 2 લાખ જેટલો આર્થિક ફાળો એકત્રિત થઈ જતા વણકર સમાજના યુવાનોની ટીમ દ્વારા છેલ્લા 4-5 મહિનાના દરમિયાન રાત દિવસ સખત મહેનત અને શ્રમયજ્ઞ કરીને જંગલમાં મંગલનું નિર્માણ કરવામાં આવ્યું છે। અહીં સૌના સાથ સહકારથી સુંદર બગીચાનું નિર્માણ કરીને તેમાં અવનવા ફૂલ છોડનું રોપણ કરવામાં આવ્યું છે, તેમજ મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવેલ છે। તે ઉપરાંત સ્મશાનને ફરતે કમ્પાઉન્ડ વોલ, મોટો ગેટ, પાણીની સગવડ, પંખીઘર, બાંકડા તેમજ સ્ટીલની નનામી સહિત જરૂરી તમામ સાધનો વસાવીને તે મૂકવા માટે અલગ ઓરડીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, તેમજ શેડ પણ લગાવાયો છે જેથી સમગ્ર જગ્યા સુશોભિત બની છે। આ ઉપરાંત સમગ્ર મુક્તિધામના દિવાલોની ચારે તરફ પ્રેરણારૂપ સુંદર સુવાક્યો પણ લખવામાં આવ્યા છે અને સ્મશાન ખાતે મહાદેવજીની મૂર્તિ સ્થાપિત કરીને સ્મશાન ભૂમિને એક સુંદર બગીચાના રૂપમાં ફેરવવામાં આવ્યું છે। અહીં યુવાનોના શ્રમયજ્ઞથી તૈયાર થયેલા સુંદર મુક્તિધામને જોવા માટે લોકો આવી રહ્યા છે, તેમજ સાંજના સુમારે અહીં આ શાંત અને રમણીય વાતાવરણનો લાભ લેવા માટે પણ સિનિયર સિટીઝન અને સમાજના લોકો બેસવા આવે છે। જો કે આ સ્મશાન ભૂમિની આજુબાજુમાં પડતર પડેલી જમીનમાં આગામી દિવસોમાં સ્મશાનમાં સગડી બનાવવાનું તેમજ સોલર લાઇટની વ્યવસ્થાની જરૂરિયાત હોવા અંગે પણ અહીંના કાર્યકર્તાઓએ નિર્દેશ કર્યો હતો અને આગામી સમયમાં અહીં ચારે તરફની દિવાલ ઉપાડીને હજુ વધુ સારું નમૂનારૂપ મુક્તિધામ નિર્માણ કરવાનું સ્વપ્ન હોવાનું જણાવ્યું હતું। અહીંયા અમારા ચાણસ્મા વણકર સમાજના ત્રણેય મહોલ્લા, નાનોવાસ, મોટોવાસ અને બુઢિયાવાસ, એના તમામ સમગ્ર માણસોના સહયોગથી આ સ્મશાન ગૃહનો વિકાસ અમે કર્યો છે। આમાં અમારી જે ટીમ, કે જે અમારા માણસો, કે જે અહીંયા કિરીટભાઈ સોલંકી, કે જેમને આ રીતે અભિયાન ઉપાડ્યું હતું અને એમને સફળ કર્યું છે સારામાં સારું, એમને આજુબાજુના અમારા જે ત્રણે ત્રણ મહોલ્લાના છોકરાઓના સહયોગથી આ કામ પૂરું કર્યું છે અને અમારા તમામ જે એમને ખાલી એક મેસેજ કર્યો કે ભાઈ ફાળો જોઈએ સ્મશાન માટે, તમામ લોકોએ ફાળો અહીંયા આપ્યો છે અને તમામ લોકો આ કામથી સંતુષ્ટ છે।